નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હસમુખ ઝાલા, તક્ષિલા વિદ્યાલય બાયડ. ડિસ્કસ લર્નિંગ પ્રોગ્રામમાં આપણું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. અગાઉના વિડિયો લેક્ચરની અંદર આપણે દશાંશ નિરૂપણ સંખ્યાનું પી બાય ક્યુ સ્વરૂપમાં રૂપાંતર કરતા જોયું હતું અને એની ઉલટી ક્રિયા એટલે કે પી બાય ક્યુ સ્વરૂપ સમય સંખ્યાને દશાંશ નિરૂપણ જોયું હતું. એના અંતર્ગત એક પ્રમેય છે જે આપણે જોઈએ. પ્રમેય 1.6, જો x બરાબર p / q મો q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2 નો n ઘાત 5 નો m ઘાત એટલે 2 5 10 થાય સ્વરૂપે હોય અને n અલ્પવિરામ m એ અનૃણ પૂર્ણાંક હોય, ઋણ ન હોય એવા, 0 હોય કો તો ધન હોય, તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય. કોઈ પણ સમય સંખ્યા p / q નો દશાંશ નિરૂપણ શાંત ક્યારે હોય? તો p / q માં q નું અવિભાજ્ય અવયવીકરણ માં 2 નો n ઘાત 5 નો m ઘાત સ્વરૂપે હોય અને n અલ્પવિરામ n એ અનૃણ પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય. જો m બરાબર n બરાબર 0 તો 2 નો 0 ઘાત 5 નો 0 ઘાત કોઈ પણ સંખ્યાનો 0 ઘાત એટલે કેટલા? તો કોઈ પણ સંખ્યાનો 0 ઘાત નું મૂલ્ય થાય 1. તો 1 × 1 બરાબર 1 એટલે અહીં આગળ લખ્યું કે જો m બરાબર n બરાબર 0 તો q બરાબર કેટલા થશે? 1 થશે. ટૂંકમાં જે સમય સંખ્યાના છેદના અવિભાજ્ય અવયવમાં 2 અથવા 5 હોય તેનું દશાંશ નિરૂપણ શાંત જ હોય. નોંધ યાદ રાખજો મિત્રો કે જે સમય સંખ્યાના છેદના અવિભાજ્ય અવયવમાં 2 અથવા 5 હોય તેનું દશાંશ નિરૂપણ શાંત હોય અને જેના છેદના અવિભાજ્ય અવયવમાં 2 અથવા 5 સિવાયનો બીજો કોઈ અવિભાજ્ય અવયવ હોય તો તેનું દશાંશ નિરૂપણ શાંત ન થાય તો કેવું થશે? અનંત હોય. દાખલા તરીકે 1/7, 1 ના 7 વડે ભાગો છો, ભાગ ના કરે એટલે 0 પોઈન્ટ મૂકીશું, અહીં 10 થશે. 7 એકા 7 3 વધ્યા, 0 ઉમેર્યો, હવે પોઈન્ટ મૂકાશે નહીં. 7 4 28 2 વધ્યા, 0 ઉમેરીશું. 7 2 14 6 વધ્યા, 0 ઉમેરીશું. 60 થયા, 7 8 56, 60 પછી 56 4 વધ્યા, 0 ઉમેરીશું પાછળ. 40 થયા, 7 5 35, 40 પછી 35 જશે, 5 વધ્યા, 50 ગણીશું. હવે 70 70 49 1 વધ્યો એટલે ફરીથી પ્રોસેસ આની આ જ આવવાની એટલે ડેશ ડેશ ડેશ. તો 1/7 એ સમય સંખ્યા છે પરંતુ એનું દશાંશ નિરૂપણ કેવું આવશે? અનંત આવૃત. અનંત તો ખરું પણ આવૃત કેમ? પછીના અંકો પણ 14 28 57 14 28 57 એ જ ક્રમમાં રિપીટ થતા રહેશે એટલા માટે એને કહીશું આપણે અનંત આવૃત. હવે અહીં આગળ જે સમજાયું કે જેના છેદના અવિભાજ્ય અવયવો 2 અથવા 5 સિવાયનો બીજો કોઈ અવિભાજ્ય અવયવ હોય તો તેનું દશાંશ નિરૂપણ અનંત હોય છે એ જોઈએ આપણે. તો પ્રમેય 1.7, જો q એટલે છેદ નો અવિભાજ્ય અવયવમાં અવયવીકરણ અનૃણ પૂર્ણાંકો n અલ્પવિરામ m માટે 2 નો n ઘાત અને 5 નો m ઘાત 2 નો n ઘાત / 5 નો m ઘાત સ્વરૂપે ન હોય તો x બરાબર p / q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. આવૃત એટલે એના એ જ અંકોનું પુનરાવર્તન થાય. આમ દરેક સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય અથવા અનંત હોય અથવા આવૃત હોય. ખ્યાલ આવ્યો મિત્રો?
ફરીથી જુઓ પ્રમેય 1.6 જો x બરાબર p / q મો q નું અવિભાજ્ય મો અવયવીકરણ 2 નો n ઘાત 5 નો m ઘાત સ્વરૂપે હોય અને n અલ્પવિરામ m એ અનુરૂપ પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ હંમેશા શાંત જ હોય કન્ડિશન આપેલી છે કે જો m બરાબર n બરાબર 0 તો q બરાબર છેદ કેટલો થશે 1 થશે તો અંશમાં p જ વધવાનો p એટલે x બરાબર p / 1 હવે p એ પૂર્ણાંક તો x પણ એ શું થશે પૂર્ણાંક જે સમેશન કહેતા છે તો કહેવાનું તાત્પર્ય એ છે કે જે સમય સંખ્યાના છેદના અવિભાજ્ય અવયવમાં 2 અથવા 5 હોય તેનું જ દશાંશ નિરૂપણ શાંત હોય અને જેના છેદના અવિભાજ્ય અવયવમાં 2 અથવા 5 સિવાયનો બીજો કોઈ અવિભાજ્ય અવયવ આવતો હોય તો તેનું દશાંશ નિરૂપણ અનંત હોય ભાઈ 1/7 લીધા તો છેદમાં 2 અને 5 સિવાયનો અવિભાજ્ય અવયવ કયો આવ્યો 2 અને 5 સિવાય 7 માટે આનું દશાંશ નિરૂપણ કેવું થશે અનંત થશે અને આવૃત થશે 0.1427 14 23 57 ... થશે હવે આગળ જોઈએ તો પ્રમેય 1.7 જો q એટલે કે p / q x / p / q છેદ q નો અવિભાજ્યમાં અવયવીકરણ અનુરૂપ પૂર્ણાંકો n અલ્પવિરામ m માટે 2 નો n ઘાત 5 નો m ઘાત સ્વરૂપે ન હોય તો x બરાબર p / q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે તો આ બે પ્રમેય ઉપરથી શું તારણ મેળવ્યું આપણે તો આ બે પ્રમેય ઉપરથી તારણ એ મેળવ્યું કે આ દરેક સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત અથવા અનંત અને આવૃત છે આ થિયરી તમારે યાદ રાખવાની છે જે પરીક્ષામાં પૂછાતી નથી પણ આના આધારે વિકલ્પ ખાલી જગ્યા કે ખરું ખોટું પૂછાઈ શકે ઓકે મિત્રો ખ્યાલ આવી ગયો બધાને